ब्रिज कोर्स अने क्लास रेडिनेस प्रोग्राम एटले के ज्ञान सेतु कार्यक्रम में आज आपणे शीखीशुं धोरण 8 विषय गुजराती कदम 12। आ वीडियोनो हेतु मात्र विद्यार्थीओ सरळताथी समजीने लखी शके ते माटेनो छे। तेथी विद्यार्थी मित्रों दरेक प्रश्नना जवाब कॉपी करीने लखवाने बदले जरूर जणाय त्यां तमारा विचारो मुजब जवाब लखवा जरूरी छे। तो चालो शीखीए धोरण 8 विषय गुजराती कदम 12। प्रश्न नंबर 1, तमे जोयेल फिल्म के नाटकना कल्पना चित्र याद करो, एक कल्पना चित्र विषे लखो। अहीं तमारे तमे जोयेली फिल्म विषे फरीथी याद करवानुं छे अने तेना विषे लखवानुं छे। हुं अहीं मे जोयेली फिल्म विषे लखुं छुं। मे एक फिल्म जोई हती, तेमां एक आचार्य शिक्षिकानी वात छे। ते बाळकोना शिक्षण माटे घणा प्रयत्नो करे छे। ते एक गामडानी शाळामां पोतानी मिलिटरीनी नोकरी छोड़ीने आचार्य तरीके फरज बजावे छे। ते शाळानो विकास करे छे। तेओ शाळामां न आवता विद्यार्थीओने गाममांथी शोधे छे अने काम पर लागी गयेला विद्यार्थीओने पाछा शाळामां लावे छे अने तेमने बोर्डनी परीक्षा अपावे छे अने आ विद्यार्थीओ बोर्डनी परीक्षामां पास थाय छे। तेओ एक शिक्षक अने विद्यार्थीओ वच्चे केवो संबंध होवो जोईए ते आ फिल्ममां समजावी जाय छे। आ रीते तमारे तमे जोयेली फिल्म विशे लखवानुं छे। हवे प्रश्न नंबर 2, मातृप्रेम दर्शावतुं काव्य वाँचो अने प्रश्नोना जवाब लखो। अहीं एक काव्य आपेलुं छे, हतो सूतो हूँ पारणे पुत्र नानो, रडू छे કતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જમાતું, સુકામાં સુવાડે ભીને પોઢે પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહા હેતવાળી દયાળી જમાતું, પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતા તણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જમાતું। આ કાવ્ય વાંચીને આપણે હવે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, કવિ માતાને મહા હેતવાળી કેમ કહે છે? તેના જવાબમાં આપણે લખીશું, કવિ માતાને મહા હેતવાળી કહે છે। બાળક નાનપણથી મોટો થાય ત્યાં સુધી દરેક વખતે માં તેનું ધ્યાન રાખે છે, તેથી કવિ માને મહા હેતવાળી કહે છે। સવાલ નંબર 2, માતા પુત્રને દુખે કેમ દુખી થતી હશે? તેના જવાબમાં આપણે લખીશું, માતાને તેના સંતાન પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે, આથી પોતાના સંતાનને દુખી જોઈને માં પણ દુખી થતી હોય છે। સવાલ નંબર 3, માં પુત્રના સુખ માટે કેવું ખાય છે? તેના જવાબમાં આપણે લખીશું, માતા પોતાના પુત્રના સુખ માટે કડવું પણ ખાઈ લે છે। સવાલ નંબર 4, બાળક પડે ત્યારે માતાના મુખેથી કયો શબ્દ સરી પડે છે? તેના જવાબમાં આપણે લખીશું, બાળક પડે ત્યારે માતાના મુખેથી ખમ્મા એવો શબ્દ સરી પડે છે। સવાલ નંબર 5, માતાની પાપણે પ્રેમના પૂર શા માટે વહે છે? તેના જવાબમાં આપણે લખીશું, માતા સંતાનની સુખ કે દુઃખની પરિસ્થિતિને સમજી જાય છે અને જો સંતાન દુઃખમાં હોય તો માતાની આંખની પાપણમાંથી આંસુ સરી પડે છે અને માતા તેને પ્રેમથી સંભાળે છે। આથી કહ્યું છે કે માતાની પાપણે પ્રેમના પૂર વહે છે। હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો। સવાલ નંબર 1, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કાવ્યપંક્તિનો ભાવાર્થ સમજાવો। તેના જવાબમાં આપણે લખી શકીએ, માતાના પ્રેમની સામે બીજા બધાનો પ્રેમ નાનો લાગે છે, એટલા માટે જ કવિ કહે છે કે માતા જેવું બીજું દુનિયામાં કોઈ ન મળે, તેની સરખામણી કોઈ સાથે શક્ય નથી। સવાલ નંબર 2, માતૃપ્રેમ દર્શાવતી કાવ્યપંક્તિ સુવાક્ય કે કહેવત લખો। તેના જવાબમાં આપણે લખીશું, મા તે મા બીજા વગડાના વા, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આવા સુવાક્ય અને કાવ્યપંક્તિઓ આપણે લખી શકીએ છીએ। સવાલ નંબર 3, જનની કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો। તેના જવાબમાં આપણે લખીશું, આ કાવ્યમાં માતૃપ્રેમનો મહિમા સમજાવ્યો છે। કાવ્યનો મુખ્ય ભાવાર્થ એ છે કે દુનિયામાં માતાના પ્રેમની સરખામણી જગતમાં બીજા કોઈ વ્યક્તિના પ્રેમ સાથે કરી શકાતી નથી, માતા જેવું બીજું કોઈ વ્યક્તિત્વ આ જગતમાં નથી।
सवाल नंबर 4 माते मा बीजा वगड़ाना वा कहेवतने समझावो। तेना जवाब मा अपने लखी शके संतानी दरेक परिस्थिति मा माता तेनु ध्यान राखे छे। संतानना दुख मा माता दुखी थाय छे अने तेना सुख मा सुखी रहे छे। तेथी ज कहू छे ने के माते मा बीजा बधा वगड़ाना वा। सवाल नंबर 5 नीचे नो भाव व्यक्त करती काव्य पंक्ति लखो। अहीं एक वाक्य आपेलू छे, एनी आँखो अमृत थी भरेली छे, एना वेण वहाल थी भरेला छे। आ परथी कई काव्य पंक्ति लखी शकाय? आ परथी लखी शकाय के अमीनी भरेल एनी आँखड़ी रे लोल अने वालना भरेला एना वेण रे। आ काव्य पंक्ति लखी शकाय। हवे प्रश्न नंबर 4 तमारा घरना कोई एक सभ्य विषे लखो। हूँ अहीं नमूना रूप जवाब लखू छू। तमारे तमारा घरना कोई एक सभ्य विषे लखवानू छे। त्याना जवाब मा हूँ मारा पिताजी विषे जणावू छू। मारा पिताजी मने बाळपणथी ज खूब ज प्रेम करे छे। मारा पिताजी मारी दरेक वस्तुनी जिदने नानपणथी पूरी करे छे। मने भणाववा माटे मारा पिताजी खूब ज प्रयत्न करे छे। शाळा खुले त्यारे मारा पिताजी मारा वाटे पुस्तको तेमज शाळानी जरूरियातनी वस्तुओ हूँ कहूँ ए मुजब लावी आपे छे। मारा पिताजी खेती काम करे छे। मारा पिताजी अमारा आखा कुटुंबनुं संचालन करे छे। मारा पिताजी अमारी दरेक जरूरियातोने पूरी करे छे। मारा पिताजी अमारा माटे भगवान समान छे। आ रीते तमारे तमारा घरना कोई एक सभ्य विषे लखवानुं छे। हवे प्रश्न नंबर 5 काव्यमां वपरायेला शब्दो शोधी તેનો અર્થ આપો। અહીં એક શબ્દ શોધેલો છે જુદેરી, તેનો અર્થ થશે અનોખી। આ રીતે આપણે બીજા શબ્દ શોધવાના છે અને કોષ્ટકમાં વર્તુળ કરવાનું છે તથા અહીં શબ્દ લખી તેનો અર્થ લખવાનો છે। જનની, તેનો અર્થ થશે માતા। દેવ, તેનો અર્થ થશે ભગવાન। આશીષ, તેનો અર્થ થશે આશીર્વાદ। અમી, તેનો અર્થ થશે અમૃત। શશી, તેનો અર્થ થશે ચંદ્ર। વેણ, જેનો અર્થ થશે વચન। ઉજાસ, જેનો અર્થ પ્રકાશ અથવા અંજવાળું પણ થઈ શકે। કોડ, જેનો અર્થ થશે સ્વપ્ન। ઉર, જેનો અર્થ હૃદય થશે। દોયલું, જેનો અર્થ દુર્લભ થશે। આ રીતે આપણે વપરાયેલા શબ્દ કાવ્યમાં વપરાયેલા શબ્દ આપેલા કોષ્ટકમાંથી શોધીશું, તેના ફરતે વર્તુળ કરીશું અને તેના અર્થ પણ લખીશું। હવે પ્રશ્ન નંબર 6 શબ્દને આગળથી વાંચો કે પાછળથી વાંચો, શબ્દ એક સમાન રહેશે, આવા વધુ શબ્દ લખો। ઉદાહરણ તરીકે નવજીવન, સરસ। આ શબ્દોને આગળ કે પાછળથી વાંચવાથી શબ્દ એક સમાન જ રહે છે। આવા બીજા શબ્દ આપણે આ મુજબ લખી શકીએ, કનક, નમન, જહાજ, નયન, દરદ, મલયાલમ, મલમ, જાડેજા। આ બધા શબ્દોને આગળ કે પાછળથી વાંચતા સમાન રહે છે। આ રીતે આપણું અહીં આપણું કદમ 12 પૂર્ણ થાય છે। કદમ 13ના વિડીયો સાથે ફરીથી જલ્દીથી મળીશું। થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।